કોણ છે જે રાજકોટના 27 મોતના અસલી ગુનેગારને પકડવા માટે હજુ લીલી ઝંડી નથી આપી રહ્યું? કોણ છે જે દબાણ સર્જી રહ્યું છે કે રહેવા દેજો, આ 6 સરકારી અધિકારીઓને કોણ પેદા કરી રહ્યું છે આ દબાણ? શા માટે રાજકોટ શહેર પોલીસને લીલી ઝંડી નથી મળતી અસલી ગુનેગાર અધિકારીઓને પકડવાની? વિગતવાર વાત કરીએ અહેવાલમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે રોવા ધોવાનો વખત જતો રહ્યો છે, સિમ્પથીનો સમય જતો રહ્યો છે, હવે આક્રોશ અને આપણો અવાજ ઉઠાવવાનો વખત છે. 27 મોત રાજકોટમાં થયા છે તેના અસલી ગુનેગાર સરકારી બાબુઓ અત્યારે પોલીસની ગિરફ્તમાં છે. આ અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી છે. આ કોણ કોણ સરકારી બાબુઓ છે અને હજુ સુધી જમાઈની જેમ શા માટે બેઠા છે પોલીસની સામે, તે પણ હું તમને સમજાવીશ. નામ સાંભળી અને તમે ચોંકી જશો. રાજકોટના મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા કે જે વારંવાર અખબારમાં છાપે ચડતા રહ્યા છે કે આ ભ્રષ્ટાચારી અધિકારી છે, આના પર તપાસ થવી જોઈએ, બંગલો કેમ બને 75,000 પગારદારનો, કરોડો રૂપિયાનો, આવા અનેક આક્ષેપો રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી ઠેબા ઉપર પણ લાગ્યા છે. હવે આ ઠેબા અને સાગઠિયા પોલીસ કસ્ટડીમાં છે. હાલ તેને અટકાયત કે ધરપકડ કંઈ ન કહી શકાય, કારણ કે મહેમાનની જેમ તેને ત્યાં બેસાડવામાં આવ્યા છે. હવે વાત કરીએ તો એટીપી ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી મહાનગરપાલિકાનો, એને પણ બેસાડવામાં આવ્યો છે, અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી આરએમસીનો, તેને પણ બેસાડવામાં આવ્યો છે, અને બંને પીઆઈ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા જ્યારે આ નાગાનાચની શરૂઆત થવાની હતી ત્યારે, તેમાંના બંને પીઆઈ વીઆર પટેલ અને એનઆર રાઠોડની પણ તપાસ ચાલી રહી છે. પણ આ બધાને જમાઈની જેમ કોણે સાચવી અને શા માટે સાચવી રાખ્યા છે? શું પોલીસ એને કાયદાનું જ્ઞાન નહીં કરાવે? શું પોલીસ તેની ધરપકડ નહીં કરી શકે? શું તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થાય? કારણ કે અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે લીલી ઝંડી નથી મળતી. તો લીલી ઝંડી કોણ આ રાજ્યના પોલીસના વડા આપશે? શું લીલી ઝંડી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે, કે પછી લીલી ઝંડી આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે, કે પછી આ બધા જેના રબર સ્ટેમ્પ છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપશે? સવાલ એ છે, કોણ દબાણ સર્જી રહ્યું છે આ સાગઠિયા, ઠેબા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરી, વી આર પટેલ અને એના રાઠોડને બચાવવા માટે આરએનબીના અધિકારીઓને પણ હજુ તો લેવાના છે. આ 27 મોતની જવાબદારી આમ મુક્ત નહીં થાય. આ 4.5 લાખ રૂપિયાની તમે ભીખ આપી અને જેને સહાય કહો છો તેનાથી આ મામલાનું નિરાકરણ નહીં થાય. આવી જ રીતે તમે બાળાગોળી આપી હતી મોરબીના ઝૂલતા પુલકાંડમાં અને વડોદરાના હરણીકાંડમાં. રાજકોટવાસીઓ પર અમે પહેલાં જ કહ્યું કે દયા આવે છે, કે આ ગાંઠિયા અને માવા ખાય અને પડી રહેલી પ્રજા છે. આ સરકારી અધિકારીઓને પોલીસ લાવી તો છે પણ જમાઈની જેમ, અને હવે કદાચ બને કે લીલી ઝંડી ના મળે ઉપરથી પપ્પાની, તો જવા પણ દેશે જમાઈની જેમ. જોઈએ પપ્પા મંજૂરી આપે છે એ કામ આ રાજ્યમાં થાય છે, કે પછી પોલીસ પોતાની છાતી ખોલી અને કામગીરી કરી અને પપ્પાને બતાવશે કે દીકરો હવે મોટો થયો છે પપ્પા. નમસ્કાર.